સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આંત્રોલી વાસ દલજીમાં ઘાયલ કપિરાજને પશુ દવાખાને મોકલી આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક જીવ બચાવીને માનવતા બતાવી એ જ મહત્વની હોય છે, જેથી જિલ્લા વહીવટી તંત્રએ ફોરેસ્ટ વિભાગના ટોલ ફ્રી નંબર 1926ની મદદથી એક કપિરાજનો જીવ બચાવવામાં સફળતા મળી હતી, જેથી અર્જુનસિંહે તલોદ ફોરેસ્ટ વિભાગને જાણ કરતા તલોદ ફોરેસ્ટ વિભાગ અધિકારીઓ તાત્કાલિક આંત્રોલી વાસ દલજી ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ કપિરાજને પકડી તલોદ પશુ દવાખાના ખાતે લઈ જવામાં આવ્યો હતો. જાગૃત નાગરિક તરીકે અર્જુનસિંહ, વીરસિંહ અને મોતીસિંહે મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અર્જુન પરમાર સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ. બનાસકાંઠા જિલ્લાના લાખની તાલુકામાં જડિયાળાથી દેલાદ સુધીના રસ્તા પર ગામ લોકોએ વિરોધ કર્યો હતો. લાખાણી તાલુકાના દેતાલ જડિયાલી રસ્તાની માંગ ઉઠી હતી. બંને ગામના લોકોએ ખેડૂતના નેતા દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં રસ્તો રોકી વિરોધ કર્યો હતો અને રામધૂન બોલાવી અને રસ્તો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યા હતા. એક સ્કૂલ, બે આંગણવાડી અને 400 પશુપાલકો રસ્તાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. સતત રજૂઆત કરવા છતાં રસ્તાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોએ ગુસ્સામાં છે અને અર્ધનગ્ન અવસ્થામાં યુવાનોએ રસ્તા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. ગિરીશ જોશી સાથે કોમલબા પરમાર, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. દેતાલ ને જડિયાલી જે મેઇન મુખ્ય રસ્તો છે એ આગળ 10 ગામોને જોડતો રસ્તો છે. એના ઉપર પીએસસી સેન્ટર અને એક શાળા અને બે આંગણવાડી આવેલી છે. વર્ષોથી આ રેતાળ રસ્તો હોવા છતાં અમે વારંવાર રજૂઆત કરવાથી આ આજે રસ્તાનું કોઈ પાકો કામકાજ થયું નથી. આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીની અંદર અમે નક્કી કરી દીધું છે કે 10 ગામના લોકો ભેગા થઈ અને જો અમારો રસ્તો પાકો કરવામાં નહીં આવે તો કોઈપણ નેતાઓને અહીંયા ઘૂસવા પણ નહીં દઈએ અને ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરશું. એટલે મહેરબાની કરીને સરકારને વિનંતી છે અને આ છેલ્લી સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિનંતી છે કે આ રસ્તો સત્વરે અમારો થાય અને અહીંના પશુપાલકો પોતાનું જે દૂધ લઈને ગામમાં જાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવે એવી સરકારશ્રીને માગણી છે. ઈડર તાલુકાના નેત્રામલી ગામ ખાતે પંચાયતી રાજ દિવસે નેત્રામલી ગામ પંચાયતને નેશનલ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નેત્રામલી ગામે તાલુકા વિકાસ અધિકારી ડીજી પટેલના અધ્યક્ષસ્થાને પંચાયતી રાજ દિવસ અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો રાષ્ટ્રીય એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પંચાયતોનું એવોર્ડ આપી સન્માનિત કરે છે. ચાલુ સાલે વર્ષ 2022ના નેશનલ એવોર્ડની જાહેરાત પંચાયતી રાજ વિભાગ ભારત સરકાર તરફથી થઈ હતી, જેમાં સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકાની નેત્રામલી ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ કામગીરી માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કારથી 24 એપ્રિલ 2022ના રોજ પંચાયતી રાજના દિવસે તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઈ પટેલના હસ્તે નેત્રામલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ નિલેશભાઈ પટેલ, પૂર્વ સરપંચ પદ્માબેન પટેલ અને તલાટી પ્રકાશભાઈ અસારીને નેશનલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સરપંચ નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પદ્માબેન બંને વારાફરતી સરપંચ પદે રહી ગામનો ખૂબ જ વિકાસ કર્યો છે. તેઓ આ વખતે પણ પંચાયતમાં તેમના અથાગ પ્રયત્નોથી આખી કમિટી સમરસ બનાવેલ છે. પંચાયત હાલ દરેક સુવિધામાં અવ્વલ કામગીરી કરી રહી છે. હવે તેમનું મિશન સ્માર્ટ વિલેજ બનાવવાનું છે. પંચાયતના તલાટીકમ મંત્રી પ્રકાશભાઈ અસારીના જણાવ્યા મુજબ નિલેશભાઈ પટેલ સરપંચ પોતે લગભગ 40 લાખથી વધારે રકમ ગામના લોકફાળામાં આપી ગામનો સર્વાંગી વિકાસ કર્યો છે. પંચાયતના પ્રશ્નો સાથે સાથે સામાજિક પ્રશ્નોનો નિકાલ પણ ગ્રામ પંચાયતથી કરવામાં આવે છે. તેમને પોલીસ સ્ટેશન જવાની જરૂર પડતી નથી. આમ સર્વાંગી વિકાસ કરતું ગામ એટલે નેત્રામલી ગામ આપણા ઈડર તાલુકા અને સાબરકાંઠા જિલ્લા માટે એવોર્ડ મળવો એ ગર્વની વાત છે. રાષ્ટ્રીય એવોર્ડ મળવાથી ગામના ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો, અગ્રણીઓ અને ઉપસ્થિત મહેમાનોએ નિલેશભાઈ અને તેમના પત્ની તલાટીનું વિશેષ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી કનુભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, જિલ્લા સદસ્ય હિમાંશુ નિનામા તેમજ પત્રકાર એકતા સંગઠન ગુજરાત સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ સંજયભાઈ દીક્ષિત આ તમામ મહેમાનોનું ફૂલહાર અને સાલ ઉઢાડીને નેત્રામલી ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર.
चालू साल भारत सरकार तरफ की पंडित दीनदयाल उपाध्याय पंचायत सशक्तिकरण एवोर्ड त्रामणी गाम ने मळ्यो छे। जे संदर्भे हूँ कहीश के छेल्ला दस वर्ष में दिलीपभाई अमे तेमना कर्म पर पदमावी ने छेल्ला दस वर्ष में जे विकास कामों कर्या पानी ने लगता रोड रस्ता शिक्षण तमाम प्रकार कामों कर्या एक काम ने सर्वांगी विकास करो एना आधार भारत सरकार तमने नेशनल एवोर्ड से सम्मानित कर्या छे। एवोर्ड साथ साथ 10 लाख रूपया की राशि आपी है जे आगामी समय में विकास कामों में। आज पंचायती राज दिवस है। आ संदर्भे आखा भारत में ग्राम सभा आयोजन करेलू है। अंतर्गत अपने गाम में ग्राम सभा आयोजन कर सरकार 2024 सुधी में लक्ष्यांक हासिल करने नक्की कर कुल 9 थीम सरकारश्री आपी है। यहाँ 3 थीम पर अमे 2024 सुधी में लक्ष्यांक हासिल करने प्रयत्न करूं। एक स्वस्थ गाम है हरियाणु गाम बनावा है बीजू पाणीयुक्त गाम बनावा है। आ 3 बाबत पर अमे हमें पूरो फोकस राखी 100% कामगिरी लक्ष्यांक सिद्ध करने पूरेपूरो प्रयत्न कर सरकार जी पंडित दीनदयाल पंचायत सशक्तिकरण एवोर्ड 2022 आप बदल सरकार श्री हूँ खूब खूब आभार व्यक्त करूँ। बनासकांठा जिल्लाना कांकरेज तालुकामां ऊनथी मानपुरा गामना रोडनुं कंबाळ बहार आव्युं हतुं। जोईए सिटी न्यूजनो अहेवाल। मळती हकીકત મુજબ જાણવા મળે છે કે ઊન માનપુરા રોડ સહકારી દૂધ મંડીને જોડતો રોડ છે, જે કરાર આધારિત 7 વર્ષ આરસે રોડ બનતો હોય છે, જેનું માપ દર્શાવેલ 3.780 કિલોમીટર માનપુરા ઊનનું છે। આ રોડનું કામકાજ આશરે 1.5 કિલોમીટરનું સંપૂર્ણપણે કરેલ નથી। જે 1.5 કિલોમીટરનો રોડ ઊન ગામના પ્લોટ વિસ્તારમાંથી દૂધ ડેરીમાં દૂધ ભરવા ઉપયોગી થાય છે। માનપુરાથી ઊન સ્કૂલમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે પણ બહુ ઉપયોગી થાય છે। સરકારશ્રીની નમ્ર અપીલ કે આ ઊન માનપુરા રોડની તટસ્થ તપાસ કરવામાં આવે એવી ગામના નાગરિકની અપીલ છે। આ રોડની ઉપર અને સાઈડોમાં અસહ્ય ગંદકીના કારણે ગામના લોકોને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા, તમામ રજૂઆત છતાં પરિણામ શૂન્ય। સરકારશ્રીની તટસ્થ તપાસ કરીને અડધો રોડ પૂર્ણ કરાવશે અને ગંદકીનો નિકાલ થાય એવું ગામ લોકોની આશા છે। ગિરીશ જોશી સાથે તનિષાબા પરમાર, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। 7.5 કિલોમીટર બાકી છે। તમે રજૂઆત કરી કોઈને? અમે તો બધે કરી રજૂઆત, કોઈ આવતું જ નથી અહીં તો। પૂરો નથી બન્યો રોડ એમને? હા, રોડ પૂરો બન્યો જ નહીં। તો પછી શું કહેવા માગો સરકારને તમે? સરકારને રજૂઆત છે કે આ રોડ પૂરો કરો ને આ જે સાફ સફાઈ થઈ જાય રેડી કરાવી નાખો।